નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યા સમાચારમાં આજે વાત કરવી છે વાવાઝોડાની કારણ કે વાવાઝોડું ખૂબ જ નજીક આવી રહ્યું છે ગુજરાતની અને એટલા જ માટે ગુજરાતના તમામ દરિયાકાંઠા ઉપર તેની અસર જોવા મળી રહી છે અને એટલા જ માટે આ વાવાઝોડાથી કેવી રીતે સાવધાન રહીશું તેના વિશે વાતચીત કરીશું ગુજરાતના દરિયાકાંઠે બીપર જોઈનું સંકટ સતત વધી રહ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના એંધાણ છે એનડીઆરએફની પણ પંદર અને ની અગિયાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ સાથે જ જે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ થયા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આ સાથે જ દરિયામાં મોટા મોજા પણ ઉછળી રહ્યા છે અને સીધી અસર જે દરિયામાં જોવા મળી રહી છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અત્યારે વાવાઝોડું ખૂબ જ નજીક આવી રહ્યું હોય તે પ્રકારે દરિયા પર તેની અસરો જોવા મળી રહી છે અને એટલા જ માટે આ વાવાઝોડામાં કેવી રીતે આપણે બચવું જોઈએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ તેના વિશે પણ આજે આપણે વાતચીત કરવાના છીએ આ સાથે જ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસરો પણ જોવા મળી રહી છે અને મારા સહયોગી પ્રતિપાલ અમારી સાથે અત્યારે જોડાયા છે તેમની પાસેથી જાણીશું વાવાઝોડાની અત્યારની પરિસ્થિતિ શું છે દિવ્યા જે રીતે બીપર જોય ચક્રવાત છે તેની અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત અને ભારતમાં જે ચર્ચા છે તે ચાલી રહી છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે બીપરજોય નામ છે તે કેવી રીતે પાડવામાં આવ્યું છે બાંગ્લાદેશ દ્વારા આ નામ છે તે આપવામાં આવ્યું છે અને તેનો જે અર્થ થાય છે તે થાય છે આપત્તિ બાંગ્લાદેશ સહિત દિવ્યા તેર એવા દેશ છે ભારત સહિત એવા તેર એવા દેશ છે જે બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં જ્યારે પણ વાવાઝોડા સર્જાતા હોય છે ત્યારે તે નામ પાડતા હોય છે ખાસ કરીને વાવાઝોડાની જે ડેન્સિટી હોય છે તે ચેક કરવામાં આવતી હોય છે અને તે પ્રમાણે તેના નામ પડતા હોય છે ઘણીવાર જે તે દેશ હોય છે તેની સંસ્કૃતિ અને સભ્યતાના પ્રમાણે પણ વાવાઝોડા હોય છે તેને નામ પાડવામાં આવતા હોય છે દર વર્ષે જ્યારે વાવાઝોડાની શરૂઆત થતી હોય છે ચોમાસાની સિઝનમાં ત્યારે અલગ અલગ દેશ દ્વારા તેના નામ હોય છે તે પાળવામાં આવતા હોય છે બીપરજોયમાં દિવ્યા અત્યારે હાલમાં બીપરજોય વાવાજોડું વાવાઝોડું છે તે અરબી સમુદ્રમાં ખાસ કરીને દક્ષિણ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં અત્યારે હાલમાં બીપર વાવાજોડું વાવાઝોડું છે તે સક્રિય થયું છે વિન્ડિયાના માધ્યમથી ખાસ આપણે અત્યારે હાલમાં સમજવાનો જો પ્રયત્ન કરીએ તો જે દક્ષિણનો ભાગ છે દક્ષિણ પૂર્વ અરબસાગરનો જે આ ભાગ છે ત્યાં અત્યારે મિંડી જે વાવાઝોડું છે બીપર જોઈએ તે સક્રિય થયું છે અને ધીરે ધીરે દિવ્યા જે વાવાઝોડું છે તે અત્યારે હાલમાં ગુજરાત એટલે કે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે આ તરફ ગુજરાત તરફ પણ ક્યાંક ધીરે ધીરે જે ખતરો છે તે તોડાઈ રહ્યો છે બીજી તરફ આ ઓમાનનો જે ભાગ છે ઓમાન મસ્કત અને અબુ અબુધાબીનો જે ભાગ છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલમાં જણાવવામાં આવ્યું છે કે બીપરજોય જોયું વાવાઝોડું છે તે તે તરફ પણ ફંટાઈ શકે છે પરંતુ ચોક્કસથી તેની જે અત્યારે હાલમાં તીવ્રતા છે દિવ્યા ગુજરાતથી એટલે કે પોરબંદરની જો વાત કરવામાં આવે તો પોરબંદરથી અત્યારે આ વાવાઝોડું અત્યારે હાલમાં નવસો સિત્તેર કિલોમીટરના અંતર ઉપર છે અત્યારે હાલમાં દિવ્યા જો કેન્દ્રબિંદુની વાત કરવામાં આવે આના ઘેરાવાની વાત કરવામાં આવે બાહ્ય જે ઘેરાવો છે બીપરજોય વાવાઝોડાનો તે પાંચસો કિલોમીટર દિવ્યા બાહ્ય ઘેરાવો પાંચસો કિલોમીટરનો છે ખાસ કેન્દ્ર બિંદુની જો વાત કરવામાં આવે તો બીપરજોય વાવાઝોડાનું જે કેન્દ્ર બિંદુ છે તે પચાસ કિલોમીટરનું કેન્દ્ર બિંદુ છે દિવ્યા તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે ચોક્કસથી તે ઓમાન તરફ ફંટાઈ શકે છે પરંતુ તેની જે તીવ્રતા છે તેના કારણે અત્યારે હાલમાં જો સમુદ્રની અંદર જો તેની તીવ્રતાની વાત કરવામાં આવે તો દોઢસોથી એકસો એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન છે તે અત્યારે હાલમાં અરબી સમુદ્રમાં અત્યારે દિવ્યા ચાલી રહ્યો છે ધીરે ધીરે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે બંદરો છે ત્યાં બે નંબરના સિગ્નલ તો લગાવી દેવામાં જ આવ્યા છે પરંતુ જેમ જેમ તે આગળ વધી રહ્યું છે તેમ તેમ ચોક્કસથી ખતરો છે 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 પણ કરવામાં આ તરફ કચ્છનો દિવ્યાજો ભાગની વાત કરવામાં આવે કચ્છનો જે ભાગ છે ખાસ કરીને મુન્દ્રા તેમજ કંડલાનું બંદર છે તેમજ નલિયાનો જે વિસ્તાર છે દરિયાઈ કાંઠે આવેલું છે ત્યાં પણ અત્યારે હાલમાં બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવે છે તમામ જે ગ્રામ્ય વિસ્તારના લોકો આવેલા છે જિલ્લા તાલુકા વાઇઝ તેઓ પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં પણ થોડી જાણકારી આપશું જૂનાગઢ છે જામનગર છે પોરબંદર છે અમરેલી છે તમામ વિસ્તારને પણ ત્યારે હાલમાં દિવ્ય એલર્ટ કરવામાં આવ્યા છે દસ અગિયાર અને બાર તારીખની વાત કરીએ તો જે રીતે દસ અગિયાર અને બાર તારીખમાં જે વાવાઝોડું છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તેની અસર પણ દિવ્યા છે તે દેખાઈ રહી છે દસ તારીખમાં પણ આપ જોઈ શકો છો કે વાવાઝોડું જે રીતે ચક્રવાત છે બીપર જોઈએ તે આગળ વધી રહ્યું છે ત્યારબાદ અગિયાર તારીખમાં પણ જે ચક્રવાત છે તે આગળ વધી રહ્યું છે અને તેના કારણે જ જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ચોક્કસથી જે ચક્રવાત છે તે ધીરે ધીરે પશ્ચિમ તરફ એટલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ રહ્યું છે પરંતુ તેની જે અસર છે દિવ્યા તે તો જોવા મળશે તે એટલે કે જે ભારે વરસાદ છે તેમજ પવનની સ્થિતિ છે તે ત્યારે જોવા મળી રહી છે અને જે રીતે દિવ્યા અત્યારે હાલમાં તમામ લોકોએ ઉનાળાની કાળજાળ ગરમી છે તેનો તો ચોક્કસથી અત્યારે સામનો કર્યો છે પરંતુ બીપર જો જે ચક્રવાત છે તેની પણ અત્યારે જે રીતે ગંભીરતા દેખાઈ રહી છે અને આવનારા સમયમાં ભારે વરસાદ છે પવન છે વાવાઝોડું છે તે તમામ વસ્તુઓ સહન કરવા માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે દિવ્યા જી પ્રતિપાલ આપનો આભાર જાણકારી બદલ